ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનું કાપડ ખરીદી કરી રૂપિયાનો છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા નો સુરત પોલીસે ઝડપી પાડ્યો આરોપી સત્તર થી બે હાજર અઢાર માં ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ખોલી વેપારીઓનો વિશ્વાસ જીતી કાપડની ખરીદી કર્યા બાદ રૂપિયા નહી ચૂકવી છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી સુરતના શહેરનો મહત્વનો ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હંમેશા વિશ્વાસ ઉપર ચાલતો આવે છે આ સાથે ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવી ચીટિંગ કરી ઉઠામણું કરી ફરાર થઈ જતા લોકો હોય છે ત્યારે કરોડો રૂપિયાની છેતરપિંડી આવા જ એક વેપારીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર સિલ્ક સિટી તરીકે ઓળખાય છે તેની પાછળનું કારણ છે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં સુરતમાં આવેલો ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને અન્ય રાજ્યના લોકો રોજી રોટીથી તલાશમાં સુરત આવીને વસેલા છે આવા વેપારીઓ સાથે પણ કેટલાક અસામાજિક તત્વો અથવા તો ચિત્રો જ વેપારી બની ચીટિંગ કરતા હોવાની ઘટના સામે આવે છે સુરતના ડિંડોલી રાણી પાર્કની સામે આવેલા સેન્સોઆ રેસિડેન્સીમાં રહેતા જિગ્નેશ ઉર્ફે જતિન દેવરાજભાઈ પટેલ જે થોડા સમય પહેલા સુરતની ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી માર્કેટમાં તેના ભાઈ મનોજ સાથે જય ભવાની ક્રિએશન નામની દુકાન સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર ત્રણસો ચોવીસમાં કાપડનો ધંધો ચાલુ કર્યો હતો આ વેપારી એકબીજાની મદદથી બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં વેપાર કરતા બ્રિજેશભાઈ સાંધારીના સચિન જીઆઈડીસી ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કના કારખાનામાંથી ગ્રે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો ખરીદ્યો હતો એક કરોડ ત્રેપન લાખ રૂપિયાનો આ જથ્થો ખરીદી કરી પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો ઉપરાંત સુરત શહેરમાં રહેઠાણ મકાન ખાલી કરી ટ્રેક્ટર માર્કેટમાં આવેલી દુકાનને તારામારી ઉઠામણો કરી કરોડો રૂપિયાનો આ કાપડનો માલમાં નાણાં નહીં ચૂકવીને ફરાર થઈ ગયા હતા જોકે આમાં વેપારી દ્વારા છેતરપિંડી અને કરનાર જીગ્નેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારથી મનોજ અને જીગ્નેશ બંને ભાઈઓ ફરાર થઈ ગયા હતા જો કે થોડા દિવસ પહેલા મનોજની સુરત ક્રાઈમ રાજ્યએ ધરપકડ કર્યા બાદ આજ રાજ કરોડ રૂપિયાનું છેતરપિંડી કરના જિગ્નેશ પર સુરતના રામના જે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં સુરત શહેરમાં જેટલા નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટે મહેરબાની પોલીસ કમિશનર સાહેબના હોય ખાસ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ ડ્રાઈવ અસરકારક રહે એના માટે મેરવાન અધિક પોલીસ કમિશનર સાહેબ સરદ સિંઘલ સાહેબના આવ દ્વારા ડે ટુ ડે મોનિટરિંગ કરવામાં આવી રહેલ હતું નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઇમ ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીટિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ ઉર્ફે જતીન ત્રાપસિયા એ નાસ્તો ફરે છે અને હાલ ડિલોલી ખાતે આવનાર છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એ એમની ટીમ સાથે ત્યાં વોચમાં રહે છે એ આવતા એમને પકડી પાડવામાં આવી છે ફરિયાદની હકીકત એ રીતની છે કે બે હજાર સત્તર અઢારમાં આ કામના જે આરોપી છે જિજ્ઞેશ ત્રાપસિયા અને એમનો ભાઈ છે મનોજ ત્રાપસિયા આ બંને જણાએ સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર પોતે એક દુકાન ભાડે ચલાવે છે એક પેઢી ઊભી કરે છે અને આ પેઢીના નામ ઉપર એ લોકો અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ગ્રે કાપડનું ખરીદ કરે છે આમાં એક ફરિયાદી છે એ બ્રિજેશભાઈ સંઘાણી એ લોકોની સચિન જીઆઈડીસી ખાતે લક્ષ્મી ટેક્સટાઇલમાં પોતાનું ખાતું આવેલ છે એની પાસેથી દોઢ કરોડ ઉપરનો ગ્રે કાપડ એની પાસેથી ખરીદ ખરીદ કરે છે અને આઈસીઆઈસીઆઈ બેન્કના ચેક આપે છે જે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું હતું એના જ એને ચેક આપે છે જે કાપી અને ઉઠામણું કરવાનું પહેલેથી પ્લાનિંગ હતું એના ભાગરૂપે એ લોકો દુકાનને તાળું મારી ફરાર થઈ જાય છે પોતે જ્યાં રહેતા હતા ઉત્તરાયણ વિસ્તારની અંદર ત્યાંથી પણ એ લોકો ઘર ખાલી કરીને ફરાર થઈ ગયા છે આમ ઘણા ટાઈમથી એ ફરાર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હતા એને પકડી પાડવામાં આવેલ છે અને પૂરા પોલીસ સ્ટેશનને હેન્ડ ઓવર કરવામાં આવેલ છે